શ્રી કૃષ્ણ ભગવાનની જય. અધિક માસનો આજથી પ્રારંભ. આ વર્ષે 29 દિવસનો રહેશે પુરુષોત્તમ માસ. મંદિરોમાં થશે પૂજા અને અનુષ્ઠાન. પુરુષોત્તમ માસમાં ભગવાન પોતે પૃથ્વી પર વિચરણ કરે છે. આ વર્ષે 34 મહિના બાદ અધિકતમ માસ આવે છે. જેઠ સુદ એકમને તારીખ 16 બુધવારથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે, જે અધિક જેઠ વદ અમાસને તારીખ 13 જૂનને બુધવારે પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુના પ્રિય બુધવારથી અધિક માસનો પ્રારંભ અને સમાપન પણ બુધવારથી જ થશે. આ વર્ષે પુરુષોત્તમ માસમાં કુલ 29 દિવસો છે. સુદમાં 4થનો ક્ષય છે, વદમાં 14થનો ક્ષય છે અને વદમાં 5મની વૃદ્ધિ છે. પૃથ્વી પરનો શ્રેષ્ઠ મહિનો પુરુષોત્તમ માસ ગણાય છે અને એવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાન પોતે પૃથ્વી પર વિચરણ કરે છે. આપણું પંચાંગ દુનિયાનું શ્રેષ્ઠ પંચાંગ છે, કારણ કે આકાશમાં જે પ્રત્યક્ષ ગ્રહો દેખાય છે, જેમ સૂર્ય ચંદ્ર ગતિ કરે છે, તે પ્રમાણે આપણા પંચાંગમાં સૂક્ષ્મ ગણિતથી જેની નોંધ લેવામાં આવે છે. દાખલા તરીકે જ્યારે હિન્દુ પંચાંગમાં પૂનમ હોય ત્યારે આકાશમાં પણ પૂનમનો ચંદ્ર હોય છે, પરંતુ અંગ્રેજી પંચાંગમાં આ બાબત અશક્ય છે, કારણ કે તે એક સરખી રીતે ચાલે છે. સામાન્ય રીતે 12 ચંદ્રમાસ એટલે 354 દિવસનું એક વર્ષ થાય છે, જ્યારે સૂર્યવર્ષના દિવસો 365 દિવસ છે. આ તફાવત આશરે 10 દિવસનો ફરક રહે છે. આ વર્ષે 34 મહિના બાદ અધિક માસ આવે છે. બધી જ ઋતુ મહિનાઓ પોતપોતાના સ્વામી છે, પરંતુ અધિક માસને કોઈ સ્વામી ન હતા. આથી અધિક માસ ભગવાન પાસે જાય છે, પ્રાર્થના કરે છે કે લોકો મને ધુત્કારે છે, મારી રક્ષા કરો. ભગવાન તેની પ્રાર્થના સ્વીકારે છે અને શ્રીકૃષ્ણ અધિક માસના સ્વામી બને છે અને કહે છે જે લોકો આ મહિનામાં ભક્તિ કરશે અને તેનું ફળ તુરંત મળશે. પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરવાથી દરિદ્રતા દૂર થાય છે, શાંતિ મળે છે. વ્રત દરમિયાન કઈ કઈ વસ્તુઓ લઈ શકાય? ઘઉં, ચોખા, સફેદ ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, કાંગ, સામો, આદુ, કંદમૂળ, કાકડી, કેળા, સમુદ્રનું મીઠું, દહીં, ઘી, મલાઈ નહીં કાઢેલું દૂધ, ફણસ, કેરી, જીરું, સૂંઠ, આમલી, સોપારી, આમળા અને તેલમાં નહીં તળેલી વસ્તુઓ લઈ શકાય છે. શ્રી કૃષ્ણ ભગવાન.